સામાન્ય વર્ગ માટે હવે શુભ પ્રસંગે બસ ભાડે આપવાનું શરૂ કર્યું છે. તો એસટી વોલ્વો સહિત પોતાની કુલ 71 નવી બસ શરૂ કરી, જેને દરેક વર્ગના લોકો વ્યાજબી ભાવ પર શુભ પ્રસંગે ભાડે પણ લઈ શકે છે. તો જૂન માસમાં આ માટે જાહેરાત કરવામાં આવી હતી, જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હવે શરૂ કરાવી છે, જેમાં અમદાવાદમાં 10, હિંમતનગરમાં 11, રાજકોટમાં 6, મહેસાણામાં 4, નડિયાદમાં 3, જૂનાગઢ અને અમરેલીમાં 2-2 બસ, ભાવનગર અને ભરૂચમાં 1-1 બસ અને વલસાડ ખાતે 28 બસ ફાળવવામાં આવી છે. એસટી નિગમ પોતાની દરેક જે નવી બસ છે તેમાં દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને સસ્તા દરે ભાડે આપશે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે એસટી વ્યાજબી ભાવે દરેક વર્ગના લોકોને બસ ભાડે આપશે, જે અગાઉના કર્મશીલ ભાડાની સરખામણીમાં વ્યાજબી ભાડું વસૂલશે. એસટી નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય અને નવો નિર્ણય કે જેમાં એસટીની બસને શુભ પ્રસંગ માટે ભાડે આપવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લામાં અમુક જે બસની સંખ્યા નક્કી કરવામાં આવી છે તે સંખ્યા મુજબ બસને ભાડે આપવામાં આવશે અને જે દર છે તે પણ વ્યાજબી રાખવામાં આવશે. તો આ અંગે જાહેરાત તો કરવામાં આવી હતી જૂન મહિનામાં, પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હવે તેની શરૂઆત કરાવી છે, તેનું ખાતમુહૂર્ત કર્યું અને હવે એસટીની બસ વોલ્વો કે જે શુભ પ્રસંગે સામાન્ય જનતાને પણ ભાડે મળશે અને આ ભાડાને પણ સામાન્ય વર્ગના લોકોના ખિસ્સાને પરવડે તે પ્રમાણે રાખવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગ માટે એસટી બસો ભાડે કરનારને નિગમ તરફથી આપવામાં આવશે, એટલે ટ્રકમાં કે ટેમ્પામાં કે ટ્રેક્ટરમાં કોઈને જાન લઈ ના જવી પડે, લગ્ન કરવા ન જવું પડે, પરંતુ એસટી બસમાં ખૂબ સારી રીતે આનંદથી બધા સાથે મળી અને લગ્ન પ્રસંગે જાન લઈને જાય એ પ્રકારે ઓછું ભાડું એ લોકોને પરવડે એ પ્રમાણેનું નક્કી કરવાનું કામ એસટી નિગમે પૂર્ણ